राखो मारु वेल अने पाड़ो हा तो मीठा कंसार खाई अने मंदी कड़वास भांगी पांच पांच पीढ़ी ना वैर भूले ना हेरी मटी विवाही बनी लाखा जी आपनो मन मोटू छे पर जूना वैर भूलवा एम सहला नथी अवस्था थई छे मौत घर भाड़ी गयो छे अरे मौत आवे ए पेला दीकरी नो मांडवो बांधवो छे अने तमारा जेवू घर मने बीजे क्या मळवानुं हतुं अरे मारे माते दुश्मनी पछी दीकरी नो सुख पहला पण अमारा घर मां तमारी दीकरी दुखी थाय तो केवी वात करो छो आखा पंथक मां पारकी छठी ना जागतल तरीके वखणायलो वाळा कुटुंब एमां मारी दीकरी दुखी न थाय एनो मने भरोसो छे आमा तमारो कोई कपट तो नहीं अरे भाई कपट तो राम ना माननी जेम पाछू वरी ने मारी छाती वागु छे भाई हवे तो आई खाने आरे आवीने उभो छु शरीर थाक्यो छे आ वेर नो बोझो मारा थी सम नथी थतो एनी खातरी करावा तो दीकरी नी वात लईने आयो छु भाई भाई मारो मानो तो घड़िया लगन करावी नाखो अरे ला जेम जो है अबे तारी बात मंजूर छे अविवेक लगे तो क्षमा करजो पण बारोडजी सतपण नु नाळियो लेने गया छे एमने आवी तो जवानो ये सारा ठेकाणा नी गोत मा गया छे ने दिकरा आ तो सारो ठेकाणो सामे चाली ने आवे छे ने जे काम माटे गया छे काम घर बैठा थाय छे अटाणी वाळा दांत पण तने जोता हसे चंदा मामा तो पूछ एमने के जेनी हरे सतपण नी वात थी ए नागदने जोवा एमनो हयु तरसतु नथी मळवानु मन नथी थातु तो कही देजे एमने हूँ एमना हरे नथी बोलती ढेलन रिसाणी छे नाते ए नाते कस्तूरी तू क्या खवाणी छो शबनम कोना वाळा नागना ले जेने ते आज लगन जो नथी ए तारा शमणा मा आव्यो अने तू एने ओळखीए गई शू काम न ओळखो शमणो होय के जीवत एमा वाळा नाग सिवाय बीजू कोई नहीं કેમ હજી વેર ભૂલાણા નથી વેર મારા બાપુએ પહેલા પોતાના વેરને વળામણા દીધા પછી દીકરી વળાવી છે વાળા તો પછી આ ઘૂમતા આડે મોડું સંતાડીને શાનો બદલો લઈ રહ્યા છો બદલો લેવા તો આવી છું બદલો જીવતા રાખો તમે ના ભૂલો એવો બદલો એટલે એટલે ઘૂમટું ઘસેરતા પહેલા ચેચ્યું એ હટ્ટાની હારે નજરોના નિશાન તમારા હૈયાને વીંધી નાખશે તો આ છે તમારો બદલો વરસાવ નજરોના તીરની ચડી અહીં હાજર છે હવે તો તમારી નજરોના નિશાનની આડે તમારી જ પાપણો ઢાલ બની ગઈ ઘૂમતાની વાદળી ખસોડી તો શરમ દોડી આવી અમારે ક્યાં ક્યાં થી બચવું નજરોના નિશાન ને બદલે હવે તો તમારા મરકતા હોઠ અમારા કાળજા વીંધે છે વર્ણ્યાની પહેલી રાતની સાચી મજા નપટાઈમાં જ હોય છે અને ત્રણ દી મોડા પડ્યા દેવી પુત્ર નાગોડા લગ્ન થઈ ગયા હા દેવી પુત્ર અને તમે સપણની વાત ખીલે બાંધીને જ પાછા ફરશો એવી અમને કોઈ ખાતરી નહોતી અને આ વાત સામે ચડીને આવી હશે બાપ જેવી પ્રભુની ઈચ્છા હશે બારોટ ગમરવાળા જેવું કુટુંબ અમારા ભાગ્યમાં નહીં હોય પણ મારી નાગદે જેવી ગુણિયલ દીકરી માટે સારા ઠેકાણાની ક્યાં ખોટ છે બીજું કર ચિંજો હા કાનસુર ઈ જવાબદારી મારી આજે તમારી દીકરી તમારી સામે વિવેક મેલીને વાત કરે છે મને ક્ષમા કરજો બાપુ પણ હું તો વરી ચૂકી વાળા નાગ ને દીકરી સ્ત્રી એક ધણે ધાર્યા પછી સ્ત્રી કોઈ બીજો ધણે કરતી નથી અરે કપાળે લખાયેલા લેખ બદલાય છે પણ સ્ત્રી કપાળમાં કોઈ બીજાનો નામનો ચાંદલો કરતી નથી પણ દીકરી આવી ગાડી અરસા માટે એ મહેલમાં તું વહુ તરીકે કદી પગ નહીં મૂકી શકે બાપુ એક પ્રભુની એક ધારી પૂજા કર્યા છતાંય એને પ્રભુ દર્શન ન દે એટલે આપણે પ્રભુ બદલતા નથી દીકરી
વાળા નાક આ ભવે મને ન મળે તોય હસ્તે મોહે એમનો વિજોગ હું વેઠીશ આવતા ભાવ સુધી હું એમની વાટ જોઈશ અરે જન્મ જન્મના અમારા સંબંધમાં એક જન્મ એ મને મળે તોય શું ન મળે તોય શું એટલે એટલે બાપુ હું તમને હાથ જોડું છું મને ક્યાંય બીજે પરણવા માટે તમે મને દબાણ નહીં કરતા મારે મારે બીજું કાંઈ નથી જોઈતો કાંઈ નથી બેનબા તમારા ભાઈ આવ્યા છે ને ખંડમાં બેસાડ્યા છે સારું ચોરી ની શંકા ને બાજી ના ભાષા મારા હાથમાં તમે કયો લીધો છે હા ના બા ક્યાં જવો છે એટલી વાર જરૂર કોઈ ચોર્યો છે જમને અહીં કોઈ બહારનો માણસ આવ્યો તો આણંદ મને ભાઈ આવ્યા હતા એટલે તમે સૌ ભેળા મળીને એ કહેવા માંગો છો કે મારા ભાઈએ આ છોડ્યો ના દીકરી ના આ જ લગન શું ચોરી ચપાટી માંથી મારા પિયરિયા નભ્યા છે બહુ બેટા વાત નો વતે સર ના કરો એટલે શું તું કંકાસરી છું દીકરી ના બોલો તું ભાઈ ચોર છે એ બોલો તું કંકાસરી બહુ બેટા સાચા ખોટાની તપાસ કરવાને બદલે તમે તો સીધા અમને ગુનેગાર જાહેર કરી દીધા હવે તો સજા પણ દઈ દો એટલે તમારે કાજે તારક પડે પૂછો તમારી માને મારો ભાઈ બચારો હોસ્ટી બ્રેન ના સુખ દુઃખ ના વાવર જાણવા આવ્યો હતો કે આમને એની માટે ચોરી થી આ ચડાવ્યો તારા સંગ દીકરા મેં એવું કોઈ આ ચડાવ્યું નથી બાર નું કોઈ આવ્યું તું એમ પૂછ્યું એ જ મારો ગુનો પણ જો દીકરા કુટુંબમાં કંકાસ સારો નહીં તું જા એને જઈને સમજાવ અને શાંત પાડ જા દીકરા એમ જ છે ભા તો વાત રહેતી નથી કે ભેડા કાંસર ને પેલીએ થી કોઈ ભૂખે પાછો નહીં જાય પાપ કે આવતા જન્મ માટે પુણ્યનું ભાતું બાંધ્યું હું કાંઈ નથી જાણતો જે કાંઈ હતા એ બધું આપી ચૂકે છું આજે હું લાચાર છું હજાર હાથ ફાળાના કોપ સામે એ હાથ ફાળો ક્યાં સુધી જીત ખેલી શકે આપણે ઉચારા ભરીને ક્યાંક ખાયા જઈએ વરસાદ આશે પણ પાછા ફરીશું પણ ત્યાં સુધી આપણને આશરો કોણ દેશે મારો સામિયાણા તમે કમર વાળો મને ભરોસો છે એ જમીન આપણને આશરો દેશે મારી આંખો એમને મલકવા ઝંકે છે દલડો એમના દર્શન કરવા ઝંકે છે હાશે ને ગૌરી કે અને હા અરે હે ને હા તમે ભગવત થી નહીં મારી છે લાગતી અને દલડાનો વાત કહેવા માટે બોલતા મને કરતા ઊંધો થોર સારો એ આપને વાત કાને ધરે સમજે પણ કોઈ ને બોલે નહીં ઠીક છે હાલ અમે જા ઘીને ખાવા કે જાઉં હા જાઉં છે ને વાહ આ બહુ મને ગમે આની કિંમત બોલો ભાઈ સમયાના ઘોર ને ગમે એની કિંમત હતો તો અમૂલ્ય કહેવાય અને કિંમત કરો ને તો મારી જીવન ને ખર્ચીને પણ ખરીદવા તૈયાર છું ધરમચંદ તારે કોના માટે લેવી છે કેમ તમે કોના માટે ખરીદતા હતા કેમ એટલે
તારી ભાભી માટે? હા, તો હું પણ મારા ભાભી માટે જ ખરીદવા માંગુ છું. કા છો? આ તમારા વધન કયો ને તેડી નો ભાભી માને ભેટ દેવા માટેનો મનસુબો હતો, પણ કેમે કરીને પૂરો થતો જ નતો. મારે તમને બે ને ગમે એવી ચીજ ભાભી માને ભેટ આપવી હતી કે આજે જડી ગઈ. આ જો તમને ગમી હોય ને તો ભાભી મને ગમતી જ હોય. અરે પણ માણિયા, ના નહીં પાટા, ના નહીં પાટા, ના ફરો ને તો તમે મને મળતો. ના ભાઈ, જેવી તારી માં છે. તમારા જમણા હાથમાં છે એવું જરા દેવતાનું નિશાન જમાવતા છે મારા દાદા.
તમને મારી સામે એક નામનો પહેલા. હા વાળા, હા ભાગવતાની વાત સાચી છે. તમે પ્રભુના પ્રેમીઓ છો. પ્રભુએ તમને એકબીજા માટે સર્જા છે. અને છતાંય તમને એમ લાગતું હોય કે તમારી આંખે અપરાધ કર્યો છે, તો એ અપરાધ મારે આંખે પણ કરવું છે. તમે તમારી આંખો પહેલા પણ મારે